सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूट संचालित श्री गग्गीभाई जी सुतरिया प्राथमिक शाला में आप दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात की अंदर कम्प्यूटर में आप प्रथम भाग कम्प्यूटर नेटवर्क और तेना प्रकार विषय समझू। जो विद्यार्थी मित्रों, अही कम्प्यूटर नेटवर्क विषे आप समझूती मेलवानी छे। बीजी वस्तु जे जगह एवं लागसे કે ખૂબ જ ડીપમાં બહારના ઉદાહરણની જરૂર છે ત્યાં આપણે બહારના ઉદાહરણો જરૂર લઈશું, બરાબર છે? સૌથી પહેલાં વાંચીશ અને હું અટકાવીને તમને સમજાવીશ, વાંચીએ। કમ્પ્યુટરને એકબીજા સાથે જોડીને માહિતી અને સંસાધનોનું આદાન પ્રદાન કરવાની સુવિધા આપતી રચનાને કમ્પ્યુટર નેટવર્ક કહે છે। કમ્પ્યુટર નેટવર્ક એ કમ્પ્યુટરના સમૂહ કે કમ્પ્યુટરના વચ્ચેનું આંતરિક જોડાણ છે। कम्प्यूटर नेटवर्क माटे बे के तेथी वधु कम्प्यूटर्स ने एकबीजानी साथे जोड़वामां आवे छे। कम्प्यूटर नेटवर्क में कम्प्यूटर्स के अन्य हार्डवेर साधनों कोई चोक्कस माध्यम थी जोड़ाईने एकबीजा साथे माहितीनुं आदान प्रदान करे छे। कम्प्यूटर नेटवर्क हेठळ विविध कम्प्यूटर ने एकबीजानी साथे वायर वड़े अथवा वायर विना जोड़वामां आवे छे। तेमां कम्प्यूटर ने एकबीजानी साथे फोन, सेटेलाइट के केबल प्रकारना माध्यम वड़े जोड़वामां आवे छे। जो विद्यार्थी मित्रों, नेटवर्क शब्द बे शब्दना भेगू थईने बनेलू छे। नेट एटले जाळू अने वर्क एटले कार्य करवू। पड़खेनुं आकृति ध्यानथी तमे जुओ, तमने करोळियाना झाळा जेवुं चित्र देखाशे। जेटला पण कम्प्यूटर कम्प्यूटरना मतलब के करोळियाना झाळा प्रकारे जोड़ायेला छे, बराबर छे, ते दरेकने नेटवर्क कहेवामां आवे छे। विश्वना दरेक कम्प्यूटर कोई ने कोई माध्यम द्वारा एकबीजा साथे जोड़ायेला छे અને માહિતીનું આદાન પ્રદાન કરે છે। શોર્ટમાં એવું કહી શકાય કે નેટવર્કની મદદથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે, જેથી કરીને માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય છે। આગળ જોઈએ, કમ્પ્યુટર નેટવર્ક માહિતીનું આદાન પ્રદાન કરવા માટે નેટવર્ક પ્રોગ્રામિંગ આધારિત કોઈ ચોક્કસ નિયમોનો ઉપયોગ કરે છે। કમ્પ્યુટર નેટવર્કનો મુખ્ય ફાયદો એ છે કે કમ્પ્યુટર નેટવર્કમાં રહેલા કોઈપણ કમ્પ્યુટર વચ્ચે માહિતીનું આદાન પ્રદાન તેમજ પ્રિન્ટર, સ્કેનર, મોડેમ પ્રકારનો હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ અને તેની વહેંચણી ખૂબ જ સરળતાથી કરી શકાય છે। કમ્પ્યુટર નેટવર્કિંગના કારણે જે ઇમેઇલ, સંદેશાવ્યવહાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ચેટરૂમ, વિડીયો કોલ્સ, વિડીયો કોન્ફરન્સિંગ પ્રકારની સુવિધા શક્ય બની છે। કમ્પ્યુટર નેટવર્કના વિવિધ પ્રકારના ઉપયોગ ઘર, ઓફિસ, શાળા, કોલેજ, બેંક, રેલવે, સિનેમા, મકાનો પ્રકારના સ્થળો કરવામાં આવે છે। કમ્પ્યુટર નેટવર્કના જોડાણ દરેક કમ્પ્યુટર એક ચોક્કસ અને અન્ય સરનામું ધરાવે છે, જેને આઈપી અથવા તો ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કહે છે। નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને જોડાણને ઓળખવા માટે આઈપી એડ્રેસ જરૂરી છે। જો વિદ્યાર્થી મિત્રો, આ નેટવર્ક છે તે કોઈ પ્રકારના ખાસ પ્રકારના નિયમના આધારે કાર્ય કરે છે, બરાબર છે? ઇન્ટરનેટને જોડવા માટે એક આઈપી એડ્રેસ હોય છે, જેને ઇન્ટરનેટ પ્રોટોકોલ કહે છે। એક ખાસ પ્રકારનો નિયમ કે જેના દ્વારા વિશ્વના કમ્પ્યુટર એકબીજા સાથે જોડાય છે। કલ્પના કરી શકશો કે કમ્પ્યુટર કઈ જગ્યાએ ઉપયોગ નથી થતું? તો કે બહુ એવી રેર કેસમાં જગ્યા હશે કે જે જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થતો નહીં હોય, બાકી દરેક જગ્યા એવી છે કે જ્યાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો હશે। બીજી વસ્તુ મિત્રો, કે જેના દ્વારા આપણે ચેટિંગ કરીએ છીએ, ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ, વિડીયો કોલિંગ કરીએ છીએ, ગૂગલ મીટમાં ભણીએ છીએ, આ યુટ્યુબમાં લેક્ચર બનાવીને તમારા સુધી પહોંચે છે, તેનું મુખ્ય કારણ છે નેટવર્કિંગ કે જે નિયમોથી બનાવેલું છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ કે જેને બેઝિક કન્સેપ્ટ છે નેટવર્ક, કે જેના કારણે આટલા બધા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે। નેક્સ્ટ આગળ સમજીએ, નેટવર્કમાં રહેલા કમ્પ્યુટર્સ એકબીજાની સાથે આઈપી એડ્રેસના આધારે સંપર્કમાં રહે છે। નેટવર્કની માહિતી સંગ્રહ કરતા વિશાળ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા કમ્પ્યુટરને સર્વર કહે છે। સર્વર સાથે જોડાઈને માહિતી મેળવવા ઈચ્છતા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહે છે। જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એડ્રેસ ન હોય તો આપણે કોઈના ઘરે પહોંચી ન શકીએ। એવી રીતે નેટવર્કની અંદર દરેક કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાય તેને આઈપી એડ્રેસ આપવામાં આવે, જેને ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કહેવામાં આવે છે, જેના માધ્યમ દ્વારા જ તમે તેની સાથે જોડાઈ શકો છો। સર્વર કોને કહેવાય? તો કે સર્વર સામાન્ય રીતે એક હબ છે, એક જગ્યા છે કે જ્યાંથી દરેક વ્યક્તિ માહિતી મેળવી શકે છે। ઉદાહરણ તરીકે સરદાર પટેલ સ્કૂલમાં તમે એડમિશન લીધું,
તો જેટલા પણ વિદ્યાર્થી છે તેને કાંઈ પણ માહિતી જોતી હોય, જેટલા મતલબ આ આપણી સંસ્થા સાથે જોડાયેલા, તેને ફરજિયાત આ સંસ્થામાંથી જ માહિતી મળે. મતલબ એવું કહી શકાય કે આપણી સંસ્થા સર્વર છે અને તમે દરેક એના ક્લાયન્ટ છો. મતલબ કે માહિતી મેળવનાર વ્યક્તિ, ક્લાયન્ટનું બીજું ગુજરાતી ગ્રાહક થાય, પણ તમે અમારા ગ્રાહક નથી, તમે અમારા બાળકો છો. બરાબર છે? મતલબ કે તમારે જે કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમે સંસ્થામાંથી મળી જાય. તમારી પડખે કોઈ સ્કૂલ હોય, તમે ત્યાં જઈને કહો લાવોને સાહેબ મારી હાજરી પૂરી દો ને, તો કોઈ નહીં પૂરી દે. બરાબર છે? મતલબ આ એનું સાદું ઉદાહરણ છે. અને ટૂંકું ટચ ઉદાહરણ કહીએ તો ફેસબુકની અંદર જેવો તમે લોગ ઇન થાવ, અત્યારે તમે બધા એનો ઉપયોગ કરો તો એક પ્રકારનું ફેસબુક સર્વર છે, તમે એના ક્લાયન્ટ છો. મતલબ એક જગ્યાએ માહિતી સંગ્રહ કરેલી છે. આગળ જઈએ. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકાર. કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર તેના કાર્યક્ષેત્ર અને કદના આધારે નક્કી કરવામાં આવે છે. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ત્રણ પ્રકાર છે. જો બાળ મિત્રો, કમ્પ્યુટર નેટવર્કના ત્રણ પ્રકાર છે, લેન, મેન અને વેન. લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક, મેનનું મેટ્રોપોલિટિન એરિયા નેટવર્ક અને વેનનું પૂરું નામ વાઇડ એરિયા નેટવર્ક છે. આ ત્રણ નેટવર્કના પ્રકાર છે. ધીમે ધીમે દરેક વિશે આપણે સમજશું. સૌથી પહેલાં છે લેન. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. એકબીજાની નજીક તેમજ મર્યાદિત વિસ્તારમાં આવેલા કમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણની મદદથી રચનાને લેન કહે છે. તે સામાન્ય રીતે એક જ રૂમ કે બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને જોડવા માટે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે તેની અંતર ક્ષમતા 0 થી 10 કિલોમીટર પૂરતી મર્યાદિત હોય છે. ઘર, શાળા, ઓફિસ, બિલ્ડિંગ, કમ્પ્યુટર, લેબોરેટરી પ્રકારની સ્થળોને રહેલા કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવા માટે લેન પ્રકારના કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વડે નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરનો ઉપયોગ અને નિયંત્રણ સરળતાથી કરી શકાય છે. તેના કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે વાયર અથવા વાયરલેસ જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કમ્પ્યુટરને જોડવા માટે કેબલ, નેટવર્ક, ઇન્ટરનેટ કાર્ડ અથવા તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ અને NIC હબ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વાયરલેસ સુવિધા ધરાવતા લેન પ્રકારના નેટવર્ક વી લેન અથવા વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક તરીકે કહેવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ, આમાંથી મહત્વની વસ્તુ કેટલી? લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક. લેન મર્યાદિત વિસ્તારની અંદર જોડાણ થાય. બિલ્ડિંગ છે, શાળા છે, કોલેજ છે, કોઈ પણ ઓફિસ છે, મતલબ મર્યાદિત વિસ્તારો, એક બિલ્ડિંગ પૂરતી. ત્રીજું, લેનનું જોડાણ 0 થી 10 કિલોમીટર વચ્ચે થાય છે એવું આ લોકો કહે છે. ચોથી વસ્તુ, તમે વાઈફાઈ લેનનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરની અંદર વાઈફાઈ લગાડેલું હોય અને એના દ્વારા દરેક વ્યક્તિ એની સાથે જોડાઈ જાય. કમ્પ્યુટરને જોડવા માટે કાં કેબલ હોય, કાં નેટવર્ક હોય અથવા તો બીજા કોઈ પણ માધ્યમનો ઉપયોગ થાય છે. આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો. આગળનો ભાગ આપણે પાઠને આગળ આવતા લેક્ચરમાં શરૂ કરશું.